અને હવે વાત કરીશું તલાટીની પરીક્ષા વિશે। गुजरात में पेपर लीक और डमीकांड जेवा कौभांडोनी हारमाळा बाद वच्चे एक महीनाना अंदर आ बीजी मोटी और महत्वपूर्ण स्पर्धात्मक परीक्षा योजावा जई रही छे। आजे गुजरात पंचायत सेवा पसंदगी बोर्ड द्वारा राज्यभर में तलाटीनी परीक्षा योजाशे। तलाटीनी परीक्षा में गुजरातभर में कुल 8,64,000 उम्मीदवारों परीक्षा आपवाना छे। વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રોનક મજીઠિયા। રોનક, એક કલાકની આ પરીક્ષા અને જેમાં ખાસી વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે, ત્યારે રાજકોટમાં કેવા પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે? जगदीश, छेल्ला एक वर्ष करता वधु समयथी जे विद्यार्थीओ उम्मेदवारो छे तलाटीनी परीक्षानी राह जोई रह्या हता अने आखरे आजे दिवस आवी गयो छे ज्यां 8 लाखथी वधु विद्यार्थीओ आखा राज्यभरमां तलाटीनी परीक्षा आपवा जई रह्या छे। राजकोटनी वात करीए तो राजकोटना जिल्लाना 197 परीक्षा केन्द्रो छे, त्यां 57,000 वधु विद्यार्थीओ छे ते आ परीक्षा आपवाना छे। परीक्षा केन्द्रो बहार पोलीस सुरक्षा जे छे ते गोठवाई गई छे। तमाम जे विद्यार्थीओ छे उम्मेदवारो छे तेमनुं विडियो रेकॉर्डिंग छे ते आ वखते पहेलीवार करवामां आवशे। गई वखते जे विडियो रेकॉर्डिंग करवामां आव्युं हतुं ते पोलीस द्वारा बॉडी वन केमेरा द्वारा करवामां आव्युं हतुं, परंतु आ वखते पहेलीवार आ प्रकारनुं आयोजन छे के तमाम उम्मेदवारो छे तेमना चહેરા વિડિયોગ્રાફી દ્વારા રેકોર્ડ કરવામાં આવશે। ગેરરીતિ અટકાવવા માટેનો આ એક પ્રયાસ છે। તમામ પરીક્ષા કેન્દ્રો છે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ અત્યારે જે છે ગોઠવવામાં આવ્યો છે। વિદ્યાર્થી ઉમેદવારો છે તે અત્યારથી 11:30 ટાઈમ છે એન્ટ્રી લેવાનો, પરંતુ અત્યારથી પહોંચી ચૂક્યા છે, કારણ કે તમામ ઉમેદવારો છે તે આ વખતે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે તે અલગ અલગ જિલ્લાઓમાંથી પોતાનું જે કેન્દ્ર છે, પોતાનો જે જિલ્લો છે તેનાથી અલગ જિલ્લામાં તેને કેન્દ્ર આપવામાં આવ્યું છે। એટલે કે ઘણા વિદ્યાર્થીઓ ઉમેદવારો છે તે ગઈકાલ રાતથી પહોંચી ગયા છે, કેટલાક ઉમેદવારો વહેલી સવારે પહોંચ્યા છે અને અત્યારથી જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા છે। કેટલાક ઉમેદવારો છે તેમની સાથે વાત કરશું। શું કહેશો બેન, ક્યાંથી આવો છો, કેવી તૈયારી? અમે ગીર સોમનાથ જિલ્લામાંથી આવે છે। તૈયારી અમે ઘણા સમયથી કરી રહ્યા છીએ અને ઘણા સમયથી આની રાહ જોઈ રહ્યા છીએ એક્ઝામને, અને ગયા વખતે 29 તારીખ હતી જ્યાં કેન્દ્ર ન મળતા રદ થઈ હતી, અને અત્યારે 30 તારીખે આ 7 તારીખે આયોજન કરેલ છે, તો તૈયારી બધી સારી છે। અત્યારે બધા અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે અને હવે થોડીક સમયમાં અંતર લેવામાં આવશે, અને શું કહેવાય કે ખૂબ જ ગભરાટ થઈ રહી છે, કેવું પેપર હશે, સારું જશે, અને કેન્દ્ર શું કહેવાય કે પેપર લીક ના થાય એવી આશા રાખીએ છીએ। કેટલાક જે વિદ્યાર્થીઓ ઉમેદવારો છે તેમના માતા પિતા પણ તેમની સાથે આવે છે, કારણ કે અનેક જિલ્લાઓમાંથી તેઓ અહીંયા પરીક્ષા આપવા પહોંચ્યા છે। કાકા, કોને લઈને આવ્યા છો અને ક્યાંથી આવ્યા છો? હું મારી દીકરીને સાથે અહીંયા આવ્યો છું પરીક્ષા દેવા માટે, અને મારું તાલુકો સાવરકુંડલા છે, અને સાવરકુંડલાથી અહીંયા આગળ અમારે 200 કિલોમીટર જેવું અંતર થાય છે। તો મારે સરકારને વિનંતી છે કે તાલુકા કક્ષાએ જો બહેનોના નંબર ગોઠવવામાં આવે તો ગરીબ માણસોના જે વાલીઓ છે સાથે આવી શકતા નથી, જેને કારણે ઘણી બહેનો પરીક્ષાઓ પણ આપી નથી શકતી, તો સરકારને આ એક મારી વિનંતી છે। બીજું કે આ વખતે જે પરીક્ષાઓ લેવામાં આવી રહી છે એની અંદર બહેનોએ અને ભાઈઓ ખૂબ જ તૈયારી કરી છે, પણ જેની સામે વ્યાપ બહુ મોટો છે કે જેથી કરીને નોકરી મેળવી એ લોઢાના ચણા જેવી છે। એટલે જે બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ છે એ આમાં જગ્યા કરશે। વાલી તરીકે કેટલું અઘરું રહે આ રીતે પેપર લીક થાય, પણ આપણા છોકરાઓ તૈયારી કરતા હોય ને અચાનક પેપર લીક, એ તો ખૂબ દુઃખની બાબત છે, કારણ કે પેપર લીક થવું એ તો ગંભીર ભૂલ કહેવાય કે સરકાર ડબલ એન્જિન વાળી હોય અને આવી ભૂલ કરતી હોય અને વિદ્યાર્થીને ઘણું સોસવાનું આવતું।